અને વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે. અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાના પ્રશ્નો સામે આવ્યા છે. તો આ સાથે નવી સિવિલ પર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. નવી સિવિલમાં પણ પાણી ભરાયા છે. તો સામાન્ય વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. સોલા સિવિલમાં પણ પાણી ભરાયા છે. આજ વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા દીપક અમારી સાથે જોડાયા છે. દીપક, સોલા સિવિલમાં જે રીતે પાણી ભરાયા છે, શું વિગતો? ચોક્કસથી, સામાન્ય વરસાદમાં જ જ્યારે પાણી ભરાવાના પ્રશ્નો સર્જાયા છે ત્યારે અમદાવાદની નવી સિવિલ હોસ્પિટલ જે છે તે સિવિલ હોસ્પિટલમાં પણ જે છે તે પાણી ભરાઈ ચૂક્યાની જે સમસ્યા છે તે જોઈ શકાય છે કે આજ 1200 બેડની નવી સિવિલ હોસ્પિટલ અદ્યતન હોસ્પિટલ, પરંતુ એક જ સામાન્ય વરસાદમાં પાણી જે છે તે અહીં રસ્તા પર ભરાઈ ચૂક્યા છે અને સામાન્ય લોકોને અવર જવર કરવા માટે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્ર દ્વારા, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન પ્લાન બનાવવામાં આવતો હોય છે, પરંતુ આ પ્રી મોન્સૂન પ્લાન જે છે તે પાણીમાં ધોવાઈ ચૂક્યો છે અને નવી સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાતા જે અવર જવર કરતા લોકો છે તે લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવવી પડી રહી છે. કહી શકાય કે જે પાણીના નિકાલ માટે થઈને તમામ જે ડ્રેનો જે છે તે ડ્રેનેજો સાફ કરવાની, મેનહોલ સાફ કરવાની કાર્યવાહી જે છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હોય તેવી વાત કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે જે પાણી ભરાઈ જતા નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ જે છે તે લોકોને પણ ક્યાંક હાલાકી ભોગવવી પડી રહી છે અને ક્યાંક જે તમામ લોકો છે તે લોકોએ પણ હાલાકી ભોગવવી પડી રહી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન તંત્ર જે છે તે પ્રી મોન્સૂન પ્લાનમાં નિષ્ફળ રહ્યું છે અને સાથે જ આ જે દર્દીઓને લાવવાથી સિવિલ હોસ્પિટલ જે સૌથી મોટી છે અને 1200 બેડની સિવિલ નવી હોસ્પિટલ બનાવવામાં આવી છે જેમાં પાણી ભરાતા હાલ તો લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો નવી સિવિલમાં પાણી ભરાયા છે. અલગ અલગ જગ્યાઓ પર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. બુલેટિન